प्रवृत्ति 13 આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ઉપર વિકલ્પો આપેલા છે. ચાલો આપણે તે વિકલ્પ શોધીને અહીં જવાબ લખીએ. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો કોણ આવશે? ઊંઘણ સી. કોણ આવશે? ઊંઘણ સી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. ઓ માં, તેને તો પાંદડું હલે તોય પણ બીક લાગે, બહુ બીક લાગે, ડર લાગે. એ કોણ? ડરપોક. ગમે તેટલું ખાઉં મને ધરવ ન થાય. નકરું ખાવ ખાવ કરે એને શું કહેવાય? ખાવધરું. શું કહેવાય? ખાવધરું. કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતો કરે. નકરી વાતો જ કર્યા કરે, વાતો જ કર્યા કરે, એને શું કહેવાય? વાતોડિયું. હું તો સતત જ ભણ ભણ જ કરું. નકરું ભણ ભણ જ કરે તેને શું કહેવાય? ભણેશરી. શું કહેવાય? ભણેશરી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું વાક્ય. હું તો આમ તેમ ફર્યા જ કરું. નકરું ફર્યા જ કરે તેને શું કહેવાય? નકરું ફરતું જ રહે ને રખડું. શું કહેવાય? રખડ રખડ કરે ને શું કહેવાય? રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. હવે વારે ઘડી રસ્તો ભૂલી જાય અને ફર્યા જ કરે એને કહેવાય ભટકેલ. શું કહેવાય? ભટકેલ. એને કહેવાય ભટકેલ. ત્યારબાદ બીજું જોઈએ. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. લખવું જ ગમે, લખવું જ ગમે. એને લખે શરી. શું કહેવાય? લખે શરી. એને કહેવાય લખે શરી. કોઈ મારા પર સહેજ ખીચાય તો હું રડી પડું. નકરી વાત વાતમાં રડે એને કહેવાય રોતલ. શું કહેવાય? રોતલ. હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. નકરી ભૂખ જ લાગ્યા કરે થોડી થોડી વારમાં, એને શું કહેવાય? ભૂખાડવું. શું કહેવાય? ભૂખાડવું. એને કહેવાય ભૂખાડવું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 14 જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. હવે તમને અહીં લખવાનું છે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે, તે કયા કાપડનું બનેલી છે, તેનો તમને સ્પર્શ કેવો લાગે છે, તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે તો કઈ કઈ, તે તમને કેમ ગમે છે તેના બારામાં તમને અહીં લખવાનું છે. નીચે લીટી આપેલી છે, જો અહીંયા તમને લખવાનું છે. જાણે કે આ તમને તમારું પ્રિય પરિધાન, જાણે કે ચણિયા ચોળી હોય છોકરી હોય તો, કે ફ્રોક હોય, ફ્રોક હોય તો તે રેશમના કાપડથી બનેલું હોય, હે ને? તો રેશમના કાપડથી બનેલું તો આપણે પ્રસંગમાં ક્યાં ક્યાં જગ્યાએ પહેરીએ, લગ્ન પ્રસંગમાં પહેરીએ, કોઈ તહેવારમાં પહેરીએ, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે તો, સરસ મોંઘું હોય તો આપણે ડ્રાય ક્લીન કરાવતા હોઈએ, તે તમને ગમે છે તો હા, આપણને ફ્રોક મોંઘું હોય ને સરસ મજાનું હોય તો આપણને ખૂબ જ ગમે છે. આગળ સંવાદ પૂરો કરી પછી ભજવો. સંવાદ પૂરો કરો એટલે કે આ બધું આપેલ છે સંવાદ કહેવાય, એને ભજવવાનું છે એટલે કે નાટક કરવાનું છે. જેઓ ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ પાત્રો કયા કયા છે? કોઈને ખિસ્સુ બનવાનું છે, કોઈને બુસ્કોટ બનવાનું છે, કોઈને દરજી, ધોબી, સૂરજ, નીરજ બનવાનું છે. બધાને અલગ અલગ પાત્ર ભજવવાના છે. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. ખિસ્સુ કોના પાસે જાય છે? નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ શું કહે છે? ખસ. આગું ખસ ભાગ અહીંથી આપણે જે પાઠ આગળ વાંચ્યો, અભ્યાસ કર્યો તેના ઉપરથી આ છે. તો ખિસ્સુ શું કહેશે? ખિસ્સુ કહેશે, એમ શું કરો છો બુસ્કોટ ભાઈ, મને તમારા સાથે બહુ જ ગમે છે. તો બુસ્કોટ, તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે એટલે શું કહે છે? હું તને મારી સાસ પાસે નહીં રાખું. ખિસ્સુ રડી પડે છે, આંસુના ખાબોચિયામાં આડોટે છે. હવે તે સાફ થઈ ગયું છે,
પોતાને સાફ જોઈ હસી પડે છે. પછી શું ખિસ્સુ શું કહે છે, વાહ વાહ, અહીંયા લખવાનું છે વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોફથી ચાલે છે એટલે ગમનથી ચાલે છે. સુરેશ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ બાપરે, ઘરમાં ગરમ સૂરજ બાબા. શું કહે છે, ઘરમાં ગરમ સૂરજ બાબા. હવે સુરેશ દાદા એને શું કહે છે, એ બચ્ચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, તું આવ તને સૂકવી દઉં. પછી ખિસ્સુ કૂદીને સુરેશ દાદાના ખોળે બેસી જાય છે. સુરેશ દાદા તેને વાલ કરતાં કરતાં સૂકવે છે. જે તમને અહીંયા લીટીઓ દેખાય છે ત્યાં તમને હું પીડીએફ મોકલીશ, તો એ બધું લખવાનું છે. પછી શું કહે છે સુરેશ દાદા, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડી. શું કહે છે કે તું મારા ગરમીનો ફાયદો લઈ લે વાલુડા, હવે તો તું રડીશ નહીં ને. તો ખિસ્સુ શું કહે છે, ના રે ના સુરેશ દાદા, હવે તો હું નહીં ડરડું. સુરેશ દાદા શું કહે છે, હવે તો તું વાલું વાલ લાગે છે બચ્ચુકડા. તો ખિસ્સુ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. અને ખિસ્સુ ત્યાં શું કહે છે, શું કહે છે ખિસ્સુ, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો. તો દરજી કાકા શું કહે છે એને, અરે એ શું છે, નીરજભાઈના શર્ટ પર તો નવું ખિસ્સુ ચોંટાડવાનું છે. તો ખિસ્સુ રડતા રડતા ધોબીના દુકાન પાસે આવે છે, તેને રડવાનું ચાલે છે. ધોબી ખીચાઈને શું કહે છે, બચુડિયા ભાઈ અહીંથી તે મારા કપડાં બગાડ્યા નાખ્યા છે. તો ખિસ્સુ રડતા રડતા કહે છે કે મારામાં કરચલી પડી ગઈ છે તેથી. તો ધોબી શું કહે છે, દરજી કાકા મને નીરજભાઈના શર્ટ પર બેસાડતા નથી, તો ચાલ હું તારી બધી કરચલી ચપટી વગાડીને દૂર કરી દઉં. આગળ ખિસ્સુ ચીસ પાડીને જ્યારે ધોબી તેના પર ઇસ્ત્રી ગરમ કરે છે, ખિસ્સા ઉપર મૂકે છે, તો ચીસ પાડે છે અને અહીંયા શું બોલે છે, રડે છે, ધોબી કાકા દાઝી ગયું. તો ધોબી શું કહે છે, ચૂપ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખિસ્સુ કડક થઈ જાય છે. ખિસ્સુ હસતા હસતા શું કહે છે, તમે તો કમાલ કરી દીધું, આવજો ધોબી કાકા, થેન્ક યુ. ખિસ્સુ દરજીની દુકાને ફરીથી જાય છે ને ખિસ્સુ શું કહે છે, જુઓ હવે હું એકદમ નવો થઈ ગયું છું, હવે તો મને શર્ટ પર બેસાડશો ને. તો દરજી શું કહે છે, તેને દરજી નીરજભાઈના શર્ટ પર બેસાડી દેશે. ખિસ્સુ ફેર ફૂદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ શું કહે છે, થેન્ક યુ દરજી કાકા. બુસ્કોટ લઈને એમ કરીને ચાલ્યા જાય છે એટલે ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ જ્યાં જ્યાં જાય ત્યાં ખિસ્સુ સાથેને સાથે. અહીં તમને જ્યાં જગ્યા આપેલી છે ત્યાં તમને બધું ભરવાનું છે, એ તમને હું પછી લખાવી દઈશ. આગળ પ્રવૃત્તિ 16, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય. હવે તમે આમાંથી કયું ખિસ્સુ પસંદ કરો છો, આવડા બધા ખિસ્સા છે, તમને કયું ખિસ્સું પસંદ છે, તમને પણ અહીં બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે ને એક ચોક્કસ કામ માટે. તો તેમાં શું ભરશો, તો આપણે તેમાં પાકીટ ભરી શકીએ, પેન્સિલ રબર, એને તમારા ખિસ્સામાં તમે ચોકલેટ ભરી શકો. અહીં તમને ખિસ્સા દોરવાના છે. આગળ પ્રશ્ન પ્રવૃત્તિ 17, જૂથમાં કામ કરવાનું છે. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સુ વાર્તામાં આ છે પૂર્ણ વિરામ, આને શું કહેવાય, અલ્પ પૂર્ણ વિરામ, અને આ છે પ્રશ્નવાક્ય, આને શું કહેવાય, પ્રશ્નવાક્ય, અને આ છે ઉદ્ગાર વાક્ય. જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વાક્યને આપણે મીંડું કરી છે ને એને પ્રશ્નવાક્ય કે શું, અલ્પ વિરામ પૂર્ણ વિરામ કહેવાય. અને જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે એમ પ્રશ્નવાક્ય કરવાનું હોય. અને આપણે એમ આશ્ચર્યજનક હોય, અરે વાહ કેટલું સરસ મજાનું, ત્યારે આપણે ઉદ્ગાર વાક્ય મૂકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, વાક્ય પૂર્ણ થાય ત્યારે ત્યાં પૂર્ણ વિરામ થાય. શું થાય, પૂર્ણ વિરામ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વિરામ થાય, યાદ રાખવાનું છે. હવે આપણે પૂર્ણ વિરામના વાક્ય બનાવવાના છે. તો એક હતું ખિસ્સુ, તો એ લખી ડોટ થઈ જશે. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, તો પૂર્ણ વિરામ. ત્યારબાદ પ્રશ્નવાક્ય બનાવીએ. ધોબીભાઈ બોલ્યા, ક્યાં અહીંયા લખશું, ધોબીભાઈ બોલ્યા કેમ આટલું બધું રડે છે, છેલ્લે શું આવે, પ્રશ્ન પૂછે છે ને. બીજો, નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો, એવું પણ એ પૂછે છે, એટલે પછી શું આવશે, પ્રશ્નવાક્ય. પછી અહીં અલ્પ ઉદ્ગાર વાક્ય, અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે,
तो अहीं आवशे उद्गार वाक्य। थोड़ी वार में खिस्सानी बधी करज लियो गुम, तो अहीं पण आवशे उद्गार वाक्य। तो विद्यार्थी मित्रों, आज आपणे प्रवृत्ति 17 सुधी अभ्यास कर्यो। थैंक यू।